તો કેમ છો ધોરણ આઠના વિદ્યાર્થીઓ મજામાં બધા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર નવ ચાલે છે વિષય સામાજિક વિજ્ઞાન અને આ ચેપ્ટર જે છે એ આપણા સિલેબસનું છેલ્લું ચેપ્ટર અને આ વિડીયો પણ હવે છેલ્લું વિડીયો બીજા આવશે પણ હવે ક્વિઝના આવશે આ છેલ્લું વિડીયો આપણું સિલેબસનું હવે આ છે આપણું પાર્ટ ફોર પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી તમને મોકલી આપવામાં આવ્યા છે પાર્ટ અને પાર્ટ ટુની પાર્ટ વન અને પાર્ટ ટુની વાત નથી કરતો પાર્ટ થ્રીની વાત કરું તો પાર્ટ થ્રીની અંદર આપણે સંગ્રામ ગુજરાતનો સંગ્રામ ક્યાંનો ઈસવીસન અઢારસો સત્તાવનના ગુજરાતના સંગ્રામની વાત કરી એમાં ગુજરાતના દરેકે દરેક ક્ષેત્રની અંદર જે આ સંગ્રામ ખેલાયો અંગ્રેજો વિરુદ્ધ એમાં આપણે ઘણી બધી માહિતી મેળવી કેટલા બધા આગેવાનો શહીદ થયા સ્ત્રીઓ પણ અંગ્રેજ તોપોનો સામનો કર્યો પુરુષો ખૂબ જ બહાદુરીપૂર્વક લડ્યા એની વાત આપણે કરી ત્યાર પછી સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો એ પણ જોયું ભારતના મોટા મોટા આગેવાનોના અવસાન થયા અંગ્રેજ સૈન્યમાં તાકાતનો વધારો થયો અને એમણે ફરી પાછા ભારતના કેટલા બધા પ્રદેશો જીતી લીધા જેના કારણે આ સંગ્રામનો અંત થયો હવે દર્શક મિત્રો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો એના કારણો કેટલાક જવાબદાર કારણો છે સંગ્રામ તો ખૂબ બહાદુરીપૂર્વક ખેલાયો હતો બધા પ્રદેશો જીતી પર લીધા હતા પરંતુ અમુક કારણોને કારણે આ સંગ્રામ નિષ્ફળ ગયો અંગ્રેજોએ ફરી પાછા પ્રદેશો જીતી લીધા આપણા કેટલા ક્રાંતિવીરો શહીદ થયા કેટલા ક્રાંતિવીરોની ધરપકડ થઈ અને કેટલા ક્રાંતિવીરોને મારી નાખવામાં આવ્યા કેટલા ક્રાંતિવીરો અંગ્રેજ કેદમાંથી છટકી પણ ગયા મિત્રો આપણે શરૂઆત કરીએ શાની તો સંગ્રામ નિષ્ફળ ગયા તેના કારણોની શું કામ સંગ્રામ નિષ્ફળ ગયો એવું તો શું બનાવો બન્યા કે આટલી બધી મહેનત પછી આટલા બધા સંઘર્ષ પછી પણ સંગ્રામ નિષ્ફળ જાય કેમ આપણા ભારતીય સૈન્ય અંગ્રેજ સૈન્ય સામે ટકી ન શક્યું તો આપણે શરૂઆત કરીએ તો સંગ્રામ કરનારાઓ અંગ્રેજ પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા જે સંગ્રામ કાર્યો હતા તેઓ અંગ્રેજ પાસેથી સત્તા મેળવવામાં નિષ્ફળ ગયા તેના માટે તેમની અંદર કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી આપણા ભારતના લોકોની અંદર જ કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી તો જોઈએ આપણે નંબર એક સંગ્રામમાં સંકલનનો અભાવ હતો સંકલન એટલે કે બધા ભેગા મળીને સંગ્રામ ન લડ્યા અલગ અલગ છૂટાછવાયા સંગ્રામ લડ્યા કોઈએ સંગ્રામની એક નેતાગીરી ન લીધી બધા અલગ અલગ પ્રદેશોની નેતાગીરી લીધી એટલે કે સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરીમાં વહેંચાઈ ગયો પોતાના પ્રદેશ પૂરતો જ્યાં તાકાત ઓછી ત્યાં અંગ્રેજ સરકારની સત્તા વધુ એટલે કે જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકો સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી એટલે કે કોઈ નાનો પ્રદેશ હોય તો ત્યાં સૈન્ય તાકાત કઈ રીતે પહોંચાડી શકે આ આપણા ભારતીય લોકોની વાત છે હિન્દી લોકોની તો હવે સંકલનના અભાવને કારણે એકબીજાની અંદર લોકો ભરી ન શક્યા ફક્ત પોતાના પ્રદેશો પૂરતો જ સ્થાનિક નેતાગીરી અપનાવીને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામ ખેલાયો કોઈ એક કેન્દ્રીય નેતાગીરી ન હતી બીજું કારણ સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ ગઈ છે ને સંગ્રામનું આયોજન કરવામાં આવેલું આપણને ખ્યાલ છે પરંતુ એની શરૂઆત આયોજન કરતાં પહેલી જ થઈ ગઈ તેથી સંગ્રામ માટેનું જે આયોજન બનાવવામાં આવેલું એ વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા એટલે કે અંગ્રેજોને ખબર પડી ગઈ એમના પ્લાન વિશે ભારતીય લોકોના પ્લાન વિશે આપણને એક નિષ્ફળ જવાનું કારણ હતું ત્રીજું કારણ સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ રહ્યું સંગ્રામ તો ખૂબ જ મોટો ખેલાયો પરંતુ એ મોટું સ્વરૂપ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ રહ્યું આપણે આખું ચેપ્ટર જોઈ ગયા તો આપણે પૂર્વ ભારત દક્ષિણ ભારત વિશે ખૂબ જ ઓછી માહિતી મેળવી કારણ કે એ બાજુ આ સંગ્રામ ખેલાયો જ ન હતો તો ઉત્તર ભારત પૂરતું જ મર્યાદિત હતું મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા એટલે કે મોટા ભાગના જે અન્ય સમાજ સુધારકો હતા ભારતના વિદ્વાનો તો આ સંગ્રામમાં જોડાયા ન હતા આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો એટલે કે આ ઘટના એ બતાવે છે કે ભારતનો જે શિક્ષિત વર્ગ હતો એ પોતાના કામની અંદર વ્યસ્ત હતો સંગ્રામની અંદર જોડાયો નહીં તો શિક્ષિત વર્ગ સંગ્રામમાં ન જોડાયો તેના કારણે પણ સંગ્રામ નિષ્ફળ ગયો એવું આ એક કારણ છે નંબર ચાર ભારત ખૂબ વિશાળ દેશ છે તો વિશાળ ભારત તેની પ્રાદેશિકતામાં વિવિધતા માટે જાણીતો કે ભારત વિવિધતા માટે જાણીતો છે અલગ અલગ જાતિ ધર્મ ભાષા અલગ અલગ રાજ્યો એના માટે જાણીતો છે તો જુદા જુદા રાજ્યોના લોકોની ભાષા ખોરાક પહેરવેશ એ બધું જ જુદું જુદું છે તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા છે એટલે કે અલગ અલગ રાજાના રાજ્યો હતા તો એવી રાજાશાહી શાસનની અંદર જીવતા આવ્યા છે ત્યારે બ્રિટિશ શાસન પહેલાં તેથી ભારતની જે રાષ્ટ્રભાવના છે એ એમનામાં જોવા નહીં મળી ભારત એક આપણો દેશ હતો આટલો મોટો પરંતુ દેશ ભાવના એમનામાં જોવા ન મળી કારણ કે એ લોકો નાના નાના રાજ્યોમાં જીવતા આવેલા હતા એમને એવું ન હતું ખબર કે અમે ભારતના નાગરિક છીએ એવી ભાવના ભારતની પ્રજામાં કે રાજાઓમાં હતી નહીં એમને તો ફક્ત પોતાનું રાજ્ય જ વહલું હતું પોતાનો દેશ વિશે તેઓ વધુ જાણતા હતા નહીં એક ભારત વિશાળ દેશ છે એટલે એમને તો આટલી બધી માહિતી હતી નહીં એટલે કે એ લોકો ફક્ત પોતાના રાજ્યનું શાસન કરીને જ પોતાનું શાસન ચલાવતા હતા ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં પણ હતા ભારતના ઘણા બધા રાજાઓ અંગ્રેજોના પક્ષમાં હતા તો આપણ એક નિષ્ફળ જવાનું કારણ કે બધા રાજાઓ એક તો પોતાના રાજ્યનું જ શાસન ચલાવીને બેઠેલા હતા અને કેટલાક રાજાઓ અંગ્રેજોના પક્ષમાં હતા એટલે કે ભારતની અંદર એકતા ન જોવા મળી નંબર પાંચ એટલે કે પાંચમું કારણ નિષ્ફળ જવાનું શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા જુઓ શીખ શીખ લોકો અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા આ એક મૂવી છે તમે જોયું હોય તો કેસરી અક્ષય કુમારનું જોયું છે ન જુઓ એમાં આ વસ્તુ બતાવે છે કે શીખ લોકો અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા પરંતુ અંતમાં તેમને પણ સચ્ચાઈ ખબર પડતા તેઓ ભારતની માટે લડે છે તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી જુઓ આ ભારતીય લોકો પણ અંગ્રેજો સૈન્યમાં જોડાયા હતા તેના કારણે આ સંગ્રામ નિષ્ફળ જવાનું એક કારણ બન્યું નંબર છ એટલે કે છઠ્ઠું કારણ સંગ્રામમાં લશ્કર શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા સાચી વાત છે સંગ્રામની અંદર અંગ્રેજોનું લશ્કર મોટું તે ઉપરાંત આધુનિક શસ્ત્રો પણ એમની પાસે વધારે અને દરેક પ્લાનિંગ આયોજન એમના સેનાપતિ એની સરખામણી અંગ્રેજો ખૂબ જ આગળ હતા આપણા ભારતીય લોકો કરતાં એટલે કે ચડિયાતા હતા ભારતની પાસે એટલી બધી આધુનિક હથિયારો હતા નહીં તો એક નિષ્ફળ જવાનું કારણ છેલ્લું કારણ જોઈએ નિષ્ફળ જવાનું શું હતું તો આ સંગ્રામના જેટલા બી પ્રદેશો હતા રાજ્યો એના જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના પ્રયત્નો વધારે કરતા એટલે કે આ જેટલા પણ આગેવાનો જે અંગ્રેજો સામે સંગ્રામ લડ્યા ને એમનો બધાનો હેતુ શું હતો એમણે જે પોતાનું રાજ્ય ગુમાવ્યું એ પાછું મેળવવાનું ભારતની આઝાદી માટેનું નહીં પણ પોતાના રાજ્યની આઝાદી માટેનું હતું એટલે કે જેટલા પણ બધા આગેવાનો લડ્યા એ પોતાનો પ્રદેશ પાછો મેળવવા માટે લડ્યા હતા અને પોતાનો પ્રદેશ પાછો મેળવી લીધો અને ત્યાંથી જ તેમણે સંતોષ માની લીધો એટલે તેઓ બીજા પ્રદેશ માટે આગળ આવ્યા નહીં બધા જે આગેવાનો હતા ઝાસની રાણી નાના સાહેબ પેશવા કુંવરસિંહ બહાદુર શાહ તાતિયા ટોપે તો એમણે બધાએ શું કર્યું પોતાનો જ પ્રદેશ જીતીને બેસી ગયા બીજા પ્રદેશ જીતવાની એમણે કોઈ વિધિ કરી નહીં તેથી તેઓ અન્ય સમૂહ માટે લડ્યા નહીં છે ને અન્ય રાજ્યો માટે લડ્યા નહીં એટલે કે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ ફક્ત સ્વાર્થ માટે જ છે પોતાના માટે જ છે એ લોકો દેશ માટે લડ્યા નથી તો વિધાન મિત્રો આ કારણો હતા નિષ્ફળ જવાના કે કેવી રીતે સંગ્રામ નિષ્ફળ ગયો છે ને સાત કારણો છે જેમાં આપણે બધું જ જોયું કે ભારતીય લોકો એ દેશ પ્રેમ વગર ફક્ત પોતાનું રાજ્ય મેળવવા માટે લડતા હતા મિત્રો હવે છેલ્લો મુદ્દો જોઈએ આપણે આ સંગ્રામના પરિણામો અને એની અસરો શું થઈ પરિણામ શું આવ્યું આ સંગ્રામનું આટલો મોટો સંગ્રામ ખેલાયો નિષ્ફળ ગયો એનું પરિણામ શું આવ્યું પરિણામ આવ્યું પછી ભારતીય લોકો પર એની શું અસર પડી તો આજે સંગ્રામ ખેલાયો એ શું હતું તો અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાનો મુખ્ય ધ્યેય હતો સત્તા મેળવી લીધી પરંતુ એ સંગ્રામ નિષ્ફળ ગયો છતાં તેના કેટલાક યુગ પરિવર્તક એટલે કે ઘણી બધી ઘટનાઓ બની ગઈ જેના પરિણામ આપણે જોઈએ તો ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનનો તેનો અંત આવ્યો અને સત્તા કોની પાસે ચાલી ગઈ ભારતના બ્રિટિશ તાજ એટલે કે રાણી પાસે એની સત્તા ચાલી ગઈ એટલે કે બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ ભારતની સત્તા આવી ગઈ આ એક પરિવર્તન આવ્યું બીજું પરિણામ તો દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું દેશી રાજ્ય એટલે ભારતના જે રાજ્યો હતા રાજાઓ એની અંદર દખલગીરી કરવાનું બંધ આવ્યું બંધ કરવામાં આવ્યું છે ને આ પરિણામ આવ્યું અને ભારતની જે બધી નીતિઓ હતી તેમાં અંગ્રેજ સરકારને એ નીતિઓમાં ફેરફાર કરવાની ફરજ પડી ફરજ પડી એટલે કે ત્યાર પછી ભારતના સામાજિક ધાર્મિક આર્થિક દરેક જગ્યાએ સુધારાઓ થવા લાગ્યા બધા જે ગવર્નરો આવ્યા એ ઉડાર ગવર્નરો આવ્યા આપણે જોઈ ગયા ડેલ હાઉસી વિલિયમ બેન્ટિક એવા ઘણા બધા ઉદાર ગવર્નર આવે કે જેમણે ભારતની અંદર ઘણા બધા સુધારાઓ કર્યા ત્યારબાદ હિન્દી સૈનિકોનો જે પગાર અંગ્રેજ સૈનિકોથી ખૂબ જ ઓછો હતો આપણે જોઈ ગયા કે અંગ્રેજ સૈનિકોનો પગાર એકસો પચાસ રૂપિયા અને ભારતીય સૈનિકોનો પગાર માત્ર સાત રૂપિયા તો આ ભારતીય સૈનિકોનો પગાર તેમના ભઠ્ઠા અને સગવડોમાં પણ વધારો કરવામાં આવ્યો આ બધા સુધારા એટલે ભારતીય સૈનિકોના પગારમાં પણ આટલો મોટો સંગ્રામ ખેલાયો તે છતાં અંગ્રેજોએ ભારત પ્રત્યે ઉદાસીન વલણ અપનાવ્યું ભારતીય લોકો માટે સુધારાઓ કર્યા છેલ્લું પરિણામ ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી એટલે કે આ સંગ્રામના કારણે ભારતના લોકોમાં એક રાષ્ટ્રવાદ જાગ્યો ભારત ભારત પ્રત્યે પ્રેમ જાગ્યો લોકો જાગૃત થયા અને વધુને વધુ અંગ્રેજો સામે લડતા થયા પણ એક રીતે મારું માનવું છે કે અંગ્રેજોએ ભારતની અંદર એમણે ભારતને લૂંટ્યો એ વાત બરાબર આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યો એ વાત બરાબર પરંતુ સાથે સાથે એમણે ભારતની અંદર વિકાસ પણ એટલો કર્યો હતો ભારતની અંદર કોમ્પ્યુટર વીજળી રેલવે તારટપાલ કુરિવાજો એ બધાની અંદર કેટલા ઘણો સુધારો કર્યો આપણા ભારતની અંદર જે અંધશ્રદ્ધાઓ પ્રોવર્ટેલિટી એ દૂર કરી કુરિવાજો દૂર કર્યા કેટલા સારા સારા કાયદાઓ અમલમાં મૂક્યા કેટલું સારું સારું બંધકામો કર્યું કેટલો વિકાસ કર્યો એટલે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ ભારતની અંદર ખૂબ સારા કામો તો કર્યા જ હતા એ આપણે ના ન કહી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે અને આપણો સિલેબસ પણ પૂરો થયો હવે આપણે ક્વિઝના વિડીયો ચાલુ કરીશું ઓકે તો આ વિડીયો અહીંયા કરી આપણે પૂરું કરીએ આ હતું પાર્ટ ફોર હવે પછી પાર્ટ આપણે ચેપ્ટર વાઇઝ ક્વિઝ શરૂ કરીશું ચેપ્ટર વનનું ક્વિઝ કરે તમને મોકલી આપવામાં આવ્યું છે ચેપ્ટર ટુથી આપણે ક્વિઝ શરૂ કરીશું ઓકે ચાલો આવજો વિડીયો અહીંયા આગળ પૂરું કરીએ બાય